भाई मजा में। મને બીયુ આપી તો મારી મારો રેકોર્ડ તો હોય કે નહીં એમાં ડિપાર્ટમેન્ટમાં ના હોય રેકોર્ડ
જ્યારે બાંધકામ નથી, આજે એક વાર એનો કાયદો આવી ગયો, ઇમ્પેક્ટ ફીનો, બરોબર છે? ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યા પછી મેયર સાહેબ, ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો અને ઇમ્પેક્ટ ફીમાં રિલેક્સેશન પણ આવ્યું, એ પછી બાંધકામો થયા એની જવાબદારી કોનું? ઇમ્પેક્ટ ફીમાં અમલ થયો અને એ પછી બાંધકામો જે ગેરકાયદે થયા એની જવાબદારી કોની? એ તો ખાતાની જવાબદારી છે ને, એ નથી ખાતાની જવાબદારી. અરે સરકારી જમીન ઉપર આપણા કોર્પોરેશનમાં સરકારી જમીન હોય અને સરકારી જમીન ઉપર દબાણ થાય તો અધિકારી ખાલી 260 બેની નોટિસ આપીને છૂટી જાય અને કલેક્ટરને જાણ કરે કે ભાઈ આ આપણી આ સરકારી જમીન ઉપર આ બાંધકામ થયું છે અને કોર્પોરેશન આટલી આટલી કામગીરી. સરકારી જમીનનો જયારે તમે અમલ ન કરી શકતા હોય તો શું કરવાનું પછી? એટલે આ ખાતું બી એટલું બધું બેફામ થઈ ગયેલું છે એ સ્પષ્ટ વાત છે. અને આમાં છૂટછાટ આપવા માટે બી આપણે કઈ રીતે રજૂઆત કરીશું? સામૂહિક સર્વપક્ષીય રજૂઆત કરવી હોય તો પણ બધા તૈયાર છે, પણ આનો નિવેડો લાવવો જોઈએ. કારણ કે આમાં સાચા માણસો નંદાય છે બિચારા, અને ખરેખર જે જેન્યુઇન હોય લોકો, કારણ કે જયારે માણસ એની પ્રોપર્ટી લેતો હોય ત્યારે એને ખબર નથી ત્યારે બીજું આવી છે નથી આવી, જવાબદાર તો બિલ્ડરો જ છે, બાંધકામ કરનાર જવાબદાર છે એના માટે. એટલે અધ્યક્ષશ્રી અમારી તો લાગણી છે કોંગ્રેસ પક્ષની કે આ માટે યોગ્ય કરવા અમે બધા તૈયાર છીએ આપની સાથે આવવા. એક બાજુ એમના બાળકોની ફી માફ કરવી જોઈએ જે માફ નથી થતી, પ્રોપર્ટી ટેક્સ માફ નથી થતા. બીજી બાજુ એમના વેપાર ધંધા ચાલુ હોય એને રાત રાત જઈને સીલ કરવામાં આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એવું થાય છે કે આ બિલ્ડિંગો જયારે બનતી હતી ત્યારે બિલ્ડિંગનો ઉપયોગ શરૂ થયો તો શું તંત્રના અધિકારીને ખબર નથી કે આ જીવ નથી લીધું, આનો ઉપયોગ ચાલુ તો તાત્કાલિક સીલ કરી દેવું પડે જેનાથી કોઈ સામાન્ય નિર્દોષ વેપારી આમાં પૈસો ઇન્વેસ્ટ કરીને ખરીદે નહીં. હવે જ્યારે એને ખરીદી લીધી અને વેપાર ધંધો ચલાવી રહ્યો છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું છે ત્યારે બાપ તંત્રમાં બેઠેલા લોકો અને સત્તાધીશોએ કર્યું છે અને ભોગવવાનું વેપારીઓને આવે છે. એટલે આપણે માનવતા રાખવીને આપણે જે ભૂલો કરી છે જે પણ શાસનમાં હોય જે ભૂલો આપણે કરી છે એના પાપે વ્યાપારીઓ હેરાન ના થાય અને માનવતા દાખવીને જે પણ મિલકતો આપણે સીલ કરી છે, કોર્ટે આદેશ કર્યું છે આપણે સીલ કરી છે, પણ હવે મિલકતોમાં વ્યાપાર ધંધો કઈ રીતે ફરીથી શરૂ થાય, કઈ રીતે સીલ ખોલી શકાય તેવી કાયદાકીય પ્રક્રિયા ક્યાંક પણ આપની સાથે રાજ્ય સરકારમાં રહેવા માટે પણ અમે તૈયાર છીએ. પણ જે રીતે વ્યાપારી હેરાન થઈ ગયા છે અને જે પરિસ્થિતિ આજે સમગ્ર દેશની છે એ પરિસ્થિતિમાં લોકો હેરાન ના થાય એમની તાત્કાલિક મિલકતો સીલ કરી દેવા જેથી વ્યાપાર ધંધો કરી શકે તેવી અમારી વિનંતી છે અને કોંગ્રેસ પક્ષની માંગણી. મેયર સાહેબ, ચેરમેન સાહેબ, ધારાસભ્ય તરીકે આપ સૌને પહેલા તો હું ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, અમદાવાદ શહેરના અંદર એક ધારાસભ્ય તરીકે અને આપ મેયર તરીકે બેઠા છો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેઠા છો, ત્યારે જે સમસ્યા અમારા પ્રમુખશ્રી અને બીજા બધા નેતાઓએ કીધી છે આપ પોતે પણ વાકેફ છો. સાહેબ, આ સીલિંગનો મામલો છે, કોર્ટે કીધું છે આપણે અમલ કરવાનો છે એ વાત ચોક્કસ છે, પરંતુ સાહેબ અત્યારની પોઝિશનમાં અંદર છેલ્લા એક વર્ષથી જે લોકડાઉન થયું હતું, લોકડાઉન પછીની જે પરિસ્થિતિ છે ખૂબ વેપારીઓ માટે અને કઠિન બની પરિસ્થિતિ કે જેમના રોજગીર ધંધી ધંધા રોજગાર નથી, માં મુશ્કેલથી અત્યારે એ લોકો એને આમ તેમ કરીને પોતાના સમજો બિઝનેસ શરૂ કરી રહ્યા છે, ત્યારે એક તરફ કોર્ટના હુકમનો આપણે સહારો લઈને જે પ્રમાણે સીલિંગની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં તમારે બીયુ પરમિશન નથી, તમારા પાસે ફાયર એનઓસી નથી અને તમારે ઇમ્પેક્ટ ફી નથી ભરેલી, એવા ઘણા બધા મુદ્દાઓને લઈને આપણે અત્યારે અમદાવાદ શહેરના અંદર, હું સમજુ છું બીજા કોઈ શહેરોના અંદર નહીં પણ અમદાવાદ શહેરના અંદર જ આ પ્રમાણેનું એક મોટામાં મોટું સમજો એક લોકોને હેરાન કરવાનું જે કૃત્ય થઈ રહ્યું છે તે ખૂબ દુઃખની વાત છે. બરોડા બી છે, સુરત છે, રાજકોટ છે, ત્યાં કોઈ પરિસ્થિતિ આવી છે જ નહીં, ત્યાં પણ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, ત્યાં પણ બીયુ પરમિશન વગરના હોસ્પિટલો છે, સ્કૂલો છે, દુકાનો છે, કોમ્પ્લેક્સો છે, ત્યાં કોઈને અમદાવાદ શહેરના અંદર જ ખાસ કરીને કેમ કરવામાં આવે છે? એટલે સાહેબ આપ સૌને હું વિનંતી કરું છું કે તાત્કાલિક સાહેબ 11 તારીખના દિવસે હિયરિંગ છે કોર્ટનું, તો કોર્ટના અંદર આપણા તરફથી એફિડેવિટ કરીને આપવામાં આવે કે ભાઈ જેને બીયુ પરમિશનની જરૂર છે તો અમે સરકારમાં રજૂઆત કરીને ઇમ્પેક્ટ લાવીશું તો આ લોકો બીયુ સમજો ઇમ્પેક્ટ ભરી દેશે અને ઇમ્પેક્ટ ભરીને કાયદેસર થવા જેવા જે બિલ્ડિંગ છે, જે હોસ્પિટલો છે, સ્કૂલ છે, એ લોકો આપણે એમને કાયદેસર કરી શકીએ. કેમ કે સાહેબ અત્યારની પરિસ્થિતિની અંદર ખૂબ લોકોને તકલીફ છે, ધંધા રોજગાર નથી, આવા સમયમાં સાહેબ આપ પાસે અમે તો કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન એક જ વિનંતી કરવા આવ્યા છે
કે સાહેબ વહેલામાં વહેલી તકે આ લોકોના સીલિંગ જે સીલ થયેલા છે એ બિલ્ડિંગો છે, હોસ્પિટલો છે, સ્કૂલ છે, દુકાનો છે, એ ખોલવામાં આવે અને પોતાના રોજગારમાં અત્યારે કોરોનાની મહામારી પછી જે પરિસ્થિતિ થઈ અત્યારે સરકાર એક તરફ સમજો 9 વાગ્યા સુધીનું કર્ફ્યુની વાત કરે છે કે 9 વાગ્યા સુધી કર્ફ્યુ છે, 6 વાગ્યા સુધી દુકાન ચાલુ કરવાની વાત છે, પરંતુ દુકાનો જ બંધ હોય તો પછી કેવી રીતે કામ કરી શકશે? એટલે સાહેબ મારી વિનંતી છે કે તાત્કાલિક 2 દિવસના અંદર આમાં નિકાલ કરીને આપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર સાહેબ ડેપ્યુટી મેયર સાહેબ સાથે મળીને કંઈ નિર્ણય કરો અને અધિકારીઓ જોડે આપ મીટિંગ કરો, તાત્કાલિક મીટિંગ કરો. અને સાહેબ બીજું કે અત્યારે આપને હું ત્યાંની વાત કરું કે વિજયપુર જુવાપુરાની વાત કરું કે જુવાપુરાના અંદર પણ સાહેબ જે પ્રમાણેનું ડિમોલિશન થઈ રહ્યું છે સાહેબ, ગુનેગારો છે એનું ડિમોલિશન થાય, લેકિન સામાન્ય વ્યક્તિએ જે મકાન ખરીદ્યા છે, જે બિલ્ડર પાસેથી ખરીદ્યા છે, જેને કોઈ ખબર જ નથી, પેપર્સ એને ખબર નથી, તો સાહેબ એવા લોકોના બી જે મકાનો ફ્લેટમાં રહે છે એને બહાર કાઢીને તોડવામાં આવે છે, એ તો ના ચાલે સાહેબ. ચોમાસાની સિઝન છે સાહેબ, માનવતા એક હોય સાહેબ કે ચોમાસા દરમિયાન કોઈ ઝૂંપડું પણ કોઈનું નથી તોડતા, ત્યારે સાહેબ આપ અને એ પણ વિનંતી છે કે તાત્કાલિક આના અંદર પણ રસ્તો કાઢીને સાહેબ ઇમ્પેક્ટ આવે તો ઇમ્પેક્ટ સરકારમાં રજૂઆત કરો, અમે આપના સાથે છે કે ઇમ્પેક્ટ ભરીને કાયદેસર થાય. સાહેબ ગેરકાયદેસર બાંધકામ કોઈ જગ્યાએ ના થવા જોઈએ અને જે પણ કરે છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરો, એના સાથે છે કોઈ પણ કરે જાઓ સાહેબ, આખા આખા 7 ઝોનના અંદર અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય તો સાહેબ કડકમાં કડક કાર્યવાહી કરો અને રોકો, એના માટે અમે આપના સાથે છે. પરંતુ સાહેબ સાથે સાથે અમે આપને એક વિનંતી કરીએ છીએ કે આના માટે જે બાયલોસ સુધારવાની જરૂર છે સાહેબ, કે બીજી જગ્યાએ તમને 4 માળની જમાલપુરમાં કે સાહેબ બધી ઝોનના અંદર તમને 4 માળની ઇમારત તમારે બનાવવી હોય તો એનું પરમિશન નથી મળતું, એનો પ્લાન મંજૂર નથી થતો, ને એક તરફ આપણે 40 માળની ઇમારત માટે મંજૂરી આપીએ છીએ, તો સાહેબ આના જે જે નિયમો છે એ સરકારમાં સાહેબ આપ સુધારવાની જરૂર છે, તો સુધારીશું તો ચોક્કસ લોકો કાયદેસર સાહેબ બાંધકામ કરતા થશે અને આજે અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચારના લીધે જે બિલ્ડિંગો બની રહી છે એ સાહેબ આપણે રોકી શકીશું. આમાં ખાસ સાહેબ આજે ને આજે સાહેબ આપ કમિશનર સાહેબ સાથે અને આપના જે પણ સાથે મીટિંગ કરીને તાત્કાલિક એનો નિર્ણય કરો. માન્ય વેર સાહેબ, આ ગાઢ જે થઈ રહ્યું છે પાડાના વાંખે પખાલીને ડામ એ પ્રમાણેનું ગાઢ તૈયાર થઈ રહ્યું છે. હવે આખો સમગ્ર દેશની અંદર સાહેબ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે, ગુજરાતની અંદર 75 હજાર કરોડનું નુકસાન છે, બધા વેપારીઓ આપ જુઓ તો પાયમાલ થઈ ગયા છે. અને નિયમ જે છે સાહેબ, જે TDOનો નિયમ છે કે જે પણ બાંધકામની રજા ચિઠ્ઠી મળી હોય ત્યાં તમારે બોર્ડ લગાવવું પડે, એ બોર્ડ લગાવવાનું રીઝન એ કે જે પણ આપ પ્રીમાઇસિસ ખરીદે એને ખ્યાલ હોય બીયુ પરમિશનની અંદર ભાઈ આપ આ બિલ્ડિંગ જે છે એને લીગલ થયેલી છે કે નહીં થયેલી છે, બધા નિયમ અનુસાર તમારા ચેરમેને ગયા વર્ષે આ નિયમ પેલું મંજૂર કરીને સ્ટેન્ડિંગમાં અને બોર્ડમાં લઈ આવ્યા છે. આ પણ સભ્ય હતા, હું બી સભ્ય હતા અને અમારા સાથી બી સભ્ય હતા, પરંતુ લોકોને વેપારીઓને સાહેબ પાયમાલ કરવાનું આ કૃત્ય થઈ રહ્યું છે. ફક્ત ને ફક્ત જે કન્સ્ટ્રક્શન કરતા કોઈ પોલિસી સાહેબ આપે બનાવી નથી, એ બહુ દુઃખની વાત છે કે કમિશનર સાહેબે પોલિસી બનાવ્યા વગર હાઈકોર્ટે કીધું છે 100% હાઈકોર્ટનો આપણે અમલ કરીએ, પણ એનો મતલબ એ નથી કે બે ફોર્મ ચોટી જ પડીએ. જ્યારે 3 વાગ્યા સુધી સાહેબ કર્ફ્યુ હતું, બીજા દિવસ 6 વાગ્યા સુધી થયું, વેપારીને એમ થયું કે ચલો હવે લોકોને વેપાર ધંધા થોડા ખુલશે, સવારે જયારે ગયા ને સાહેબ દુકાનો પર તો રડતા રડતા ઘરે પાછા ગયા છે, સીધો થઈ ગયા છે. બહુ દુઃખની બાબત છે, બધા મુદ્દા અમારા